नमस्कार विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गुजराती पाठ पांच कोरो काछवो भीनो चांदो पाना नंबर 69। विद्यार्थी मित्रों, अहीं आपणे वार्तामांथी शब्दों शोधी अने शब्दोना आधारे आपणे वाक्य बनावाना छे। तो चालो त्यारे वार्तामांथी उदाहरण मुजबना शब्दों शोधी लखो अने ते शब्दोना आधारे वाक्य बनावो। उदाहरण छे ऊंचा ऊंचा, बराबर। तेना परथी आपणे वाक्य बनावानुं छे। तळावनी पाड़े ताड़ना ऊंचा ऊंचा झाड़ हता। त्यारबाद रमता रमता, वाक्य लखजो विद्यार्थी मित्रों, बाड़को रमता रमता लड़ी पड़ा। त्यारबाद बीजू लखजो मित्रों, खाता खाता भाई बहन खाता खाता वातो करता हता। त्यारबाद त्रीजू लखजो, काढ़ता काढ़ता बच्चा ने पानी माथी काढ़ता काढ़ता नाखे दम आवी गयो। त्यारबाद चौथू छे डोलतो डोलतो। आ शब्दों पर थी वाक्य विद्यार्थी मित्रों तमारे बनावानू छे। पांचमू छे कूदाकूद। आ शब्द परथी पण वाक्य विद्यार्थी मित्रों तमारे बनावानू छे, बराबर। हवे पाना नंबर 70 पर। खरा खोटा छे विद्यार्थी मित्रों, वाक्य साचू होय तो हस्ता चित्र पर खरा खरू करो, मोटेथी साचू साचू हशो। वाक्य खोटू होय तो रड़ता चित्र पर खोटू करी अने मोटेथी खोटू खोटू रड़ो। विद्यार्थी मित्रों, अहीं जो वाक्य साचू होय ने तो हसता चित्र पर राइट करवानू छे, वाक्य खोटू होय तो उदास चित्र पर आपणे चोकड़ी करवानी छे। अने त्रीजू खानू आपेलू छे, जो वाक्य साचू होय तो हसतू चित्र तेमां दोरवानू छे, जो वाक्य खोटू होय तो उदास चित्र तेमां रड़वा करवानू छे, बराबर। तो चालो, पहेलू छे झाड़ पर सरदार बाहुबली वांदराना परिवारनું ટોળું રહેતું હતું। વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય ખોટું છે અને ત્રીજા ખાનામાં આપણે ઉદાસ ચહેરો બનાવીશું। બીજું આવશે વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા। વાક્ય સાચું છે, ત્રીજા ખાનામાં આપણે હસતું ચિત્ર બનાવીશું। ત્યારબાદ તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો। આ વાક્ય ખોટું છે, ત્રીજા ખાનામાં આપણે ઉદાસ ચિત્ર દોરશું। જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો। આ વાક્ય પણ ખોટું છે, ત્રીજા ખાનામાં આપણે ઉદાસનું ચિત્ર દોરીશું। ચાંદાએ બહાર નીકળીને બધા બચ્ચાને ચોકલેટ આપી। આ વાક્ય પણ ખોટું છે, ત્રીજા ખાનામાં આપણે ઉદાસનું ચિત્ર દોરીશું। ત્યારબાદ મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે। આ વાક્ય સાચું છે અને ત્રીજા ખાનામાં આપણે એ હસતું ચિત્ર દોરીશું। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ શબ્દો વાંચો। જે શબ્દો માત્ર વાર્તામાં આવતા હોય તેની સામે વા લખો, જે શબ્દો માત્ર ચિત્રમાં દેખાતા હોય તેની સામે જી લખો, અને જે વાર્તા અને ચિત્ર બંનેમાં હોય ને તેની સામે વા ચી લખો, બરાબર। તો ચાલો, અહીં કેટલાક શબ્દો આપેલા છે જે માત્ર વાર્તામાં છે એની સામે વા લખવાના છે, પછી કેટલાક શબ્દો માત્ર ચિત્રમાં જ છે તો એની સામે ચી લખીશું, કેટલાક વાર્તા અને ચિત્ર બંનેમાં છે તો એની સામે વા અને ચી લખીશું। અહીં ઉદાહરણ પણ આપેલા છે। પહેલું જુઓ ઝાડ, તો ઝાડ વાર્તામાં પણ છે અને ચિત્રમાં પણ દેખાય છે તો એની સામે વા અને ચી લખીશું। ત્યારબાદ પર્વત, પર્વત માત્ર ચિત્રમાં જ છે તો તેની સામે ચી લખીશું। જંગલ, જંગલ માત્ર વાર્તામાં જ છે તો એની સામે વા લખીશું। ત્યારબાદ ચોથું છે તળાવ, તળાવ તો વાર્તામાં પણ છે ને ચિત્રમાં પણ છે તો એની સામે વા અને ચી લખીશું। પાંચમું છે દાંત, દાંત માત્ર વાર્તામાં જ છે એની સામે વા લખીશું।
પછી છે આકાશ, આકાશ વાર્તામાં પણ છે અને ચિત્રમાં પણ છે, એની સામે વા અને જી લખીશું. સાતમું છે ડાળી, ડાળી વાર્તામાં પણ છે ચિત્રમાં પણ છે, તેથી વા ચી લખીશું. થર્ડ, થર્ડ માત્ર ચિત્રમાં જ આપેલું છે, એની સામે ચી લખીશું. ચાંદો, બરાબર, ચાંદો વાર્તામાં પણ છે અને ચિત્રમાં પણ દેખાઈ રહ્યું છે, એટલે આપણે વા ચી લખીશું. પછી છે પૂંછડી, પૂંછડી વાર્તામાં પણ છે અને ચિત્રમાં પણ આપેલી છે, એટલે આપણે એની સામે વા ચી લખીશું. બરાબર. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.